કે આજે તમે ગુજરાતમાં ક્યાંય પણ જાઓ ને, તમને કોઈ શાળા અલગ લાગે, અરે વાત બહુ સરસ પ્રવૃત્તિ થાય છે. ઓહો, અને તમે એમાં ઊંડા ઉતરો તો ત્યાં લોકભારતીનો વિદ્યાર્થી નીકળે. અરે વાહ, આ અધ્યાપન મંદિરનો વિદ્યાર્થી. નમસ્તે મિત્રો, હું નીતિન જોડિયા. સ્વાગત છે તમારું ધ આર્યન ગ્રુપમાં એક નવા વિડીયો સાથે. ઘણા ટાઈમથી ધ આર્યન ગ્રુપમાં એક વિડીયો અપલોડ નથી થયો, પણ હવે એક અઠવાડિયું ખાલી નહીં જાય કે વિડીયો ન આવે એવી હું પૂરેપૂરી કોશિશ કરીશ. ને ન વિડીયો આવવાનું કારણ અમારા એક્ટરો અમારા કામના કારણે હતા વ્યસ્ત, પણ હવે એવું નહીં બને તો આજે રવિવારની રજા માણવા માટે પ્રકૃતિના ખોળે હું વાડી આવતો રહ્યો, થોડુંક વાંચન કર્યું, જોવા પુસ્તકો, ને પછી મારા મિત્ર એવા અભયભાઈ કરીને કે જેને લોક ભારતીય સણોસરા, આ પહેલાંનો મારા જૂના વિડીયોમાં તમે લોક ભારતીય સણોસરાનો એક વિડીયો મૂકેલો છે, તમે ન જોયો તો ફટાફટ જોઈ આવો. બાળકને શા માટે લોકશાળામાં ભણાવવું પડે એના પર વિડીયો બનાવ્યો છે, ને લોક ભારતીની માહિતી આપતો વિડીયો અભયભાઈએ મને મોકલ્યો છે, તો હું અપલોડ વિડીયો એ કરી રહ્યો છું. એકો એક માહિતી તમે ધ્યાનથી સાંભળશો, તમને બહુ ઉપયોગી થશે ને ગમશે, તો જુઓ આ પૂરેપૂરો વિડીયો. થેન્ક યુ. જો આ મારો ક્લાસરૂમ છે. શિક્ષકો જે છે એ વૃક્ષની નીચે ડુંગરમાં લઈ જાય, તળાવમાં લઈ જાય, નદીના કાંઠે લઈ જાય, ભણાવે છે. અને તમે વર્ષમાં કોઈ પણ સમય આવો અને તમને આ વસ્તુ જોવા અહીંયા મળે છે. બરાબર, બહાર બેસીને જે ભણતા હોય. બીજું અહીંયા આપણું લોક ભારતીનું અધ્યાપન મંદિર છે. બરાબર, જેને આપણે ભૂતકાળમાં પીટીસી કહેતા હતા. હા, હવે ડીએલએડ કહીએ છીએ. એટલે એનો કેમ એ રીતનું પીટીસી ને ડીએલએડ માં શું? પીટીસી જે છે ખરેખર સર્ટિફિકેટ કોર્સ હતો. બરાબર, પ્રાઇમરી ટીચર્સ સર્ટિફિકેશન કોર્સ હતો, પણ પછી એને ક્રેડિટની દ્રષ્ટિએ જોઈએ ને તો એ ખરેખર ડિપ્લોમા પ્રકારનો કોર્સ કહી શકાય. બરાબર, એટલે જ્યારે લોક ભારતીની જ્યારે શરૂઆત થઈ ત્યારે અગેન આપણે જે વાત કરી કે ગામડામાં સારા શિક્ષકો હોવા જોઈએ. આવો ને આપણે અંદર જઈએ. જે નવી શિક્ષણ નીતિ છે ને એમાં જેટલી બાબતો છે ને એ અહીંયા 70 વર્ષથી ઓલરેડી પ્રેક્ટિસમાં છે. એટલે નવી શિક્ષણ નીતિને કોઈ અમલમાં કેવી રીતે મૂકવી એ સમજવું હોય ને તો ખાસ કરીને પ્રાથમિક શાળામાં તો એને લોક ભારતીય અધ્યાપનની મુલાકાત લેવી પડે. કારણ કે આખા આપણા કેન્દ્રમાં બાળક છે. હવે મોટા મોટા તમે ક્રિમિનલ કેસીસ વાંચો ને તો તમને ખ્યાલ આવે કે એનું બાળપણ ખૂબ ડિસ્ટર્બ રહ્યું, એના સારા શિક્ષકો નથી. તો અહીંયા બધી જ વસ્તુઓ આવને આપણે છે ને ઓટોનોમસ છે, એટલે સ્વાયત્ત. હવે સ્વાયત્તા એટલે શું કે આપણે ઘણી બધી પ્રક્રિયાઓ આપણે જાતે કરી શકીએ જે બાકી બધા બોર્ડ સંલગ્ન પીટીસી હોય એના કરતા. અહીંયા આજે તમે આખું ભાવાવરણ જોવો છો, બધું વિદ્યાર્થી દ્વારા તૈયાર થયું છે. ઓહો, એના બધા જે પ્રોજેક્ટ છે એ બધું અહીંયા લાઈવ જોઈ શકાય. અને એક બહુ સરસ અહીંયા કાર્યક્રમ થાય છે અધ્યાપનમાં. બરાબર, જેનું નામ છે બાલવાડી શિબિર. અચ્છા, દર વર્ષે થતું? દર વર્ષે. બરાબર, 7 દિવસનો કાર્યક્રમ હોય. બરાબર, અને શિક્ષકો માટે? શિક્ષકો, વિદ્યાર્થીઓ અને બાળકો ત્રણેય માટે. બરાબર, એટલે આસપાસની પ્રાથમિક શાળાના બાળકો રોજ અહીંયા આવે. બરાબર, એમની ટુકડીઓ પડે, એની સાથે પીટીસી વત્તા બીઆરએસ ના વિદ્યાર્થીઓ જોડાય. બરાબર, અને અહીંયા 7-1 પ્રકારની શાળાઓ બને. સર્જન, 7 પ્રકારની શાળા. હા, એટલે એક વર્કશોપ બને. બરાબર, જેમ કે એક વર્કશોપ નાટકનો ચાલતો હોય, એક વર્કશોપ સંગીતનો ચાલતો હોય, એક રમતગમતનો ચાલતો હોય. બરાબર, તો એનો ઉપયોગ શિક્ષણમાં કેમ કરી શકાય એનો વર્કશોપ કરી અને રોજ રાત્રે અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ હોય. બરાબર, આજે સ્ટેજ. બરાબર, અને એટલું સરસ થયું છે આનું કામ કે આજે તમે ગુજરાતમાં ક્યાંય પણ જાઓ ને તમને કોઈ શાળા અલગ લાગે, અરે વાત બહુ સરસ પ્રવૃત્તિ થાય છે. ઓહો, અને તમે એમાં ઊંડા ઉતરો તો ત્યાં લોક ભારતીનો વિદ્યાર્થી નીકળે. અરે વાહ, આ અધ્યાપન મંદિરનો વિદ્યાર્થી. એટલે અભયભાઈ, આમ મને એમ લાગે છે કે ઝાડના પારખા ફળ પરથી જ હોય. હા, કે ઝાડના આપણે ગમે તેટલા ગુણગાન કે આ ઝાડ બહુ મોટું છે, આ ઝાડ બહુ આમ છે તેમ છે, એમ ને એના ફળ કેવા છે. હા, સાચી વાત. કોઈ પણ શૈક્ષણિક સંસ્થા છે ને એનું મૂલ્યાંકન હંમેશાના વિદ્યાર્થીઓ સમાજમાં શું કરે છે. વ્યક્તિગત રીતે ઘણા સીઈઓ થઈ ગયા હોય, પણ સમાજ માટે શું કરે છે એનાથી મને એમ લાગે છે. મિત્રો, આપણે અગાઉ વાત કરી કે લોક ભારતીના કેન્દ્રમાં છાત્રાલય છે. છાત્રાલય એટલા માટે કે આજે આપણે ઘણું બધું આવડ્યું, આજે આપણે મંગળયાન સુધી પહોંચી ગયા, પણ સાથે રહેતા હજી આવડતું નથી. અને સાથે રહેતા ક્યારે આવડે એના કોઈ ક્રેશ કોર્સ કે સર્ટિફિકેટ કોર્સ ના હોય, એના કોઈ ઓનલાઈન કાર્યક્રમો નહીં, એને જીવવું જ પડે. લોક ભારતી હંમેશા માન્યું છે
કે જીવનને અને શિક્ષણને જુદું ના પાડી શકાય. જે શીખવાનું છે જીવતા જીવતા શીખવાનું છે. તો એ વિદ્યાર્થી જ્યારે ભણવા આવે છે ત્યારે અહીંયા આ છાત્રાલયમાં રહે છે. બરાબર, આ છાત્રાલય જ છે. આ છાત્રાલય છે, ભાઈઓનું છાત્રાલય છે. અચ્છા, બરાબર. આ તમે અહીંયા જુઓ છો, આ સાદગી છે ને એ પસંદગીની સાદગી છે. એવું નથી કે લોક ભારતી સરસ મજાનું એસી વાળું છાત્રાલય નથી બનાવ્યું. એની પાસે છે સગવડતા, પણ માણસના જીવનમાં એક સાદગીનો વિચાર આવે ને તો પણ માણસ સ્ટ્રેસ ફ્રી જીવી શકે એવું અત્યારનું સંશોધન એમ કે છે કે તમારે જો સ્ટ્રેસ ફ્રી રહેવું હોય તો તમારી આસપાસની વસ્તુઓ ઘટાડો. ગો સિમ્પલ, એટલે લિવિંગ વિથ લેસનો જે કોન્સેપ્ટ છે એ આપણે અહીંયા જોઈ શકીએ. એટલે અહીંયા વિદ્યાર્થીઓ આજે પણ તમે જોશો કે એ ફ્લોર ઉપર સૂવે છે, નીચે સૂવે છે, કોઈ બેડની વ્યવસ્થા, કોઈ બેડની વ્યવસ્થા છે આપણી પાસે. પણ આ કયું મેં વિચારને સમજીને એને સમજાવીને શું કામ કરીએ છીએ, બરાબર, કે તારા જીવનમાં ક્યારેય મુશ્કેલી આવતો તને અગવડતા, એડેપ્ટેબિલિટી વાળી વાત જે છે એ આમાં જોડાય છે. અને આખા પરિસરમાં તમે જોશો આવા હિંડોળા છે, બરાબર, આવા હિંચકા છે. આનું પાછું કારણ છે કે માણસ જ્યારે કોઈ જગ્યાએ જાય ને એની પ્રસન્નતા જે છે એ બરકરાર રહેવી જોઈએ. તો અહીંયા જે વૃક્ષો જે છે એમાં તમને આવા હિંડોળા જોવા મળશે. અરે વાહ. અને એટલા માટે હિંડોળા છે કારણ કે તમે જ્યારે ઝૂલો છો ત્યારે તમે મોટા ભાગે વર્તમાન કાળમાં હોય છે. શું વાત, કોઈ મારા સિક્કા પર હોય ને ભૂતકાળમાં હોય એવું ન હોય. એમની સાથે મતલબ એક વૈચારિકતા જોડાયેલી છે. અને તમે જ્યારે હિંચકો તે મજા આવે કે ના? મજા આવે. તો જ્યારે બધા લોકો આનંદિત હોય ત્યારે એ જે પ્રક્રિયા કરશે ને એની ગુણવત્તા સારી થશે. પરાણે કોઈ વસ્તુ તમે નિયમ લાદી દો અને કોઈ વસ્તુ થાય એના બદલે જ્યારે કોઈ વસ્તુ સ્વીકારીને કરવામાં આવે મજા સાથે પોતાની રીત, તો અદ્ભુત. આ છે ઋષિકુંજ. બરાબર, ઋષિકુંજ એટલે શ્રી નાનાભાઈ ભટ્ટ નું ઘર. અરે વાહ. નાનાભાઈ ભટ્ટ જ્યારે અત્યારે નાનાભાઈ ભટ્ટનું આ તમે જોઈ રહ્યા છો એને પોઝ કરીને મિત્રો તમે વાંચી શકશો કે વર્ષ દરમિયાનની કોઈ શું શું મતલબ પ્રવૃત્તિઓ થઈ છે એમના વિષયનું પૂરું અહીંયા એક મેન્શન કરેલું છે. અહીંયા પણ ખાસ દર્શક મિત્રોને જાણવું ગમશે કે નાનાભાઈ ભટ્ટ જે છે એ ભાવનગરની શ્યામળદાસ આર્ટ્સ કોલેજમાં ઇતિહાસના પ્રોફેસર હતા. અરે વાહ. આ એ જ કોલેજ છે કે જ્યાં ગાંધીજી ભણતા. હા, શ્યામળદાસ આર્ટ્સ કોલેજ. 6 મહિના ભણ્યા ને પછી ગાંધીજીને ન ફાવ્યું એટલે ભાગી ગયા. બરાબર. પણ આ સમયનો એક ગૌરવવંતો ઇતિહાસ છે આ કોલેજનો. એમાં ઇતિહાસના પ્રોફેસર હતા. પણ એને શું સૂઝ્યું, જો માણસને જ્યારે વિચાર આવે ત્યારે કેવો આવે કે આ ઔપચારિક વર્ગખંડો છે, આ ઔપચારિક શિક્ષણ છે, એમાં મૂલ્યોની કેળવણી થતી નથી. તો માણસને મૂલ્યવાન બનાવવો હોય તો શું કરવું પડે? તો તેને સાથે રાખવા પડે. એટલે એમણે ભાવનગરમાં પહેલી વખત એક છાત્રાલય શરૂ કર્યું. પેલા ભાવનગરમાં કર્યું? ભાવનગરમાં. દક્ષિણામૂર્તિ જે આપણી શાળા જે છે ને, એટલે મૂળ દક્ષિણામૂર્તિ શબ્દ જે છે એ શંકર ભગવાનનું બાળ સ્વરૂપ. બરાબર. દક્ષિણામૂર્તિ દેવ જેને કહીએ. એટલે પછી ત્યાંથી આંબલા આવ્યા. આંબલાથી 1937માં એને પહેલી ઉત્તર બનેલી શાળા શરૂ કરી. આંબલા. આંબલા. બરાબર. એ અત્યારે નેશનલ હેરિટેજ સ્કૂલ છે. હા, સરકારે એને એવો દરજ્જો આપ્યો છે. હા, નેશનલ હેરિટેજ. આ એમનું ઘર છે. નાનાભાઈ ભટ્ટ. હા, નાનાભાઈ ભટ્ટ અહીંયા રહેતા. 1953માં શરૂ કરી ત્યારથી લઈને એમના દેહાંત સુધી અહીંયા જ રહ્યા. હા, બરાબર. એટલે આજે એમના દીકરાઓ અહીંયા આવીને રહે છે. અને જ્યારે પણ આમ તમને અહીંયા આવીને બેસો ને, હા હા, માણસ કોઈ પણ જગ્યાએ પોતાનું જીવન વ્યતીત કરે ને એટલે એના એક ચોક્કસ વાઇબ્રેશન્સ હોય છે. અને આખું બ્રહ્માંડનું અસ્તિત્વ જે છે ને વાઇબ્રેશનમાંથી જ સર્જાયું છે. આપણે જ્યારે ક્વોન્ટમ ફિઝિક્સ વાંચીએ છીએ, અત્યારે એસ્ટ્રોફિઝિક્સ વાંચીએ છીએ, ત્યારે આપણે જણાય છે કે જ્યાં વાઇબ્રેશન છે ત્યાં જીવન છે, જ્યાં જીવન છે ત્યાં સંગીત છે, જ્યાં સંગીત છે ત્યાં સાત્વિકતા છે. તો આ સાત્વિકતાનો અનુભવ એ શબ્દોથી આગળનો છે. અને આપણે જ્યારે નાનાભાઈના ઘર પાસે બેઠા છીએ ઓટલે, ત્યારે તમને અનુભવાય કે આપણા વ્યક્તિગત જીવનના કે પ્રોફેશનલ લાઈફના જે કંઈ પણ પ્રશ્નો હોય બધું એક સાઈડમાં ને અહીંયા બસ આ બેસવા શાંતિ, જે આહલાદક શાંતિનો અનુભવ થાય અહીંયા બેઠા હોઈએ તો થઈ શકે. હા, તો એવી આ જગ્યા છે સરસ મજાની. મિત્રો, આ દર્શક કુંજ છે નાનાભાઈ ભટ્ટની સાથે જેમણે આજીવન જબરજસ્ત કામ કર્યું અને આંતરરાષ્ટ્રીય કક્ષાના ફિલોસોફર કહી શકાય, ઇતિહાસ કહી શકાય, ઇતિહાસકાર કેળવણીકાર કહી શકાય, અને ગામડા માટે જેને આજીવન ખર્ચી નાખ્યું એવા દર્શકનું આ ઘર છે. અરે, મનુભાઈ પંચોળી. મૂળ મનુભાઈ પંચોળી. મિત્રો, આપણે અત્યારે દર્શકના આંગણામાં બેઠા છીએ. આપણે જેવી શાંતિ નાનાભાઈ ભટ્ટના ઘરે અનુભવી
એવી શાંતિનો અહેસાસ તો અહીંયા છે, પણ અહીંયા બીજું પણ છે કે તમને એક કામ કરવાનો ઉત્સાહ થાય, કે તમે જ્યારે દર્શકની સંસ્થામાં કામ કરતો તમને એમ થાય કે હવે આપણી જવાબદારી બને છે કે આ દાદાઓએ જે આપણે વારસામાં આપ્યું છે ને એ આપણે સાચવીએ, એટલું પૂરતું નથી પણ એને આગળ ધપાવીએ, બરાબર, અને એ જ મૂલ્યોને સાચવીને આગળ વધીએ. તો જેમ કે દર્શકનું એક મૂલ્ય જે મને અંગત રીતે ખૂબ ગમતું હોય છે એ છે એમની તપ કક્ષાની અભ્યાસ નિષ્ઠા. દર્શકે જે વાંચ્યું છે, જે વિચાર્યું છે એ આપણામાં થોડું પણ આવે ને તો ઘણી બધી વૈચારિક ક્લેરિટી આવી જાય, બરાબર. જેમ કે દર્શકને કેટલું ઓછું ભણેલા, નવ ધોરણ ભણેલા દર્શક ઉપર 14 લોકોએ પીએચડી કર્યું છે. ઓહો, શું વાત છે! એ માત્ર નવ ધોરણ ભણેલા, નવ ધોરણ ભણેલા વ્યક્તિ ઉપર 14 લોકોએ પીએચડી કરી છે. એના પુસ્તકો આજે પણ તમે જો ગુજરાતી ભાષાની ઉત્તમ 5 નવલકથાનો લિસ્ટ બનાવો ને એમાં દર્શકનું પુસ્તક ન આવે ને એવું ન બને, બરાબર, કોઈ પણ વ્યક્તિ બનાવે. હા હા, દુભારતી વાળા નહીં. હા હા, એમાં તમારે ઝેર તો પીધા છે જાણે જાણે લેવી પડે, એમાં તમારે દીપ નિર્માણ લેવું પડે, એમાં સોક્રેટિસ લેવું પડે, દર્શકના નાટકો લેવા પડે. આટલું વિશાળ સાહિત્ય ક્ષેત્રે ખેડાણ કર્યું, એટલું જ પાછું ઊંડાણથી કેળવણી ક્ષેત્રે, બરાબર. એટલે એના પુસ્તક છે સર્વોદય અને શિક્ષણ ભાગ 1 અને 2. વિશ્વ શાંતિની ગુરુ કિલ્લીને તો હજારો નકલો આખા ગુજરાતે વાંચી છે. અરે વાહ! એની અન્ય ભાષાઓમાં મરાઠી, હિન્દી, ઇંગ્લિશમાં પણ અનુવાદો થયા છે. આટલી નાની ચોપડી 25 પાનાની, એ શું કહી ગયા છે કે બાળ કેળવણી કેવી રીતે કરાય, એવું જ એનું રાજનીતિ પણ પ્રદાન, બરાબર. માર્ક્સ વિશેના વ્યાખ્યાનો આખા ગુજરાતે સાંભળ્યા છે. દર્શકના નામ પર એવોર્ડ અપાય છે આજે. દર્શક ફાઉન્ડેશન જે છે એ દર વર્ષે કેળવણી માટે એક વ્યક્તિને સંસ્થાને એવોર્ડ આપે છે, અને સાહિત્યકારને એક એવોર્ડ આપે છે દર વર્ષે દર્શક એવોર્ડ તરીકે ઓળખવામાં આવે છે. તો એ દર્શક અહીંયા રહેતા, અહીંયા જીવતા, અહીંયા વાંચતા, અહીંયા વિચારતા, અહીંયા બધાને મીઠા ટપકા આપતા. અરે વાહ!